નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ સિનિયર કેજી, તમે બધા સિનિયર કેજીમાં ભણો છો ને? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ફરીથી કેતન ચિત્રકલા બુકમાં ચિત્રોને બનાવવાનું છે અને પછી એમાં આપણે રંગ પૂરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે જોઈશું કેતન ચિત્રકલા બુકમાં પાના નંબર 37. વિદ્યાર્થી મિત્રો, તમે પણ પાના નંબર 37 કાઢો. તૂટક રેખાને જોડી પતંગિયાના ચિત્રને પૂર્ણ કરી, તેમાં મનપસંદ રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તૂટક રેખાઓને જોડવાની છે અને એમાં આપણે મનપસંદ રંગ પૂરવાનો છે. આપેલું છે ને બટરફ્લાયનું ચિત્ર, તો એમાં નાના નાના ટપકાઓ તમને બધાને દેખાય છે, ટૂંકટક નાની નાની રેખાઓ દેખાય છે ને, તો એને આપણે જોડવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પછી આપણે શીખીશું. પ્રથમ આપણે વર્ગ કાર્ય જોઈએ. તો વર્ગ કાર્યની અંદર બટરફ્લાય કેવી રીતે દોરાય, કેવી રીતે બટરફ્લાય દોરાય, પતંગો કેવી રીતે દોરાય, એ નમૂનાઓ આપેલા છે, એ આપણે પ્રથમ જોઈ લઈએ. તો પ્રથમ તમારે શું કરવાનું છે, તો આવી રીતે તમારે આકાર દોરવાનો છે. પ્રથમ આવી રીતે આકાર દોરવાના છે, એના પછી આવી રીતે તમારે બંને બાજુ આવી રીતે આકારો દોરવાના છે. પછી એ દોરાઈ જાય એટલે પછી તમારે વચ્ચે લીટીઓ કરવાની છે. પછી એની અંદર નાના નાના ગોળ રાઉન્ડ કરવાના છે તમારે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે તમારી નોટબુકમાં બટરફ્લાય દોરવાનું છે, પતંગિયું દોરવાનું છે. પછી એની અંદર તમારે આવી રીતે રંગો પૂરવાના છે. તો હવે આપણે ગૃહ કાર્ય જોઈએ. વર્ગ કાર્યમાં બટરફ્લાય પતંગિયું કેવી રીતે દોરાય એ આપણે શીખ્યા. હવે આપણે નાના નાના ટપકાઓ, નાની નાની રેખાઓને આપણે લીટી દોરીને જોડીશું. તો તમે પણ તમારી બુકમાં આવી રીતે તમે પણ લીટીઓ દોરો. આવી રીતે તમે પણ તમારી બુકમાં લીટીઓ તમારી પણ દોરવાની છે. અંદર પછી તમારે આવી રીતે કરવાનું રહેશે, નાના નાના ટપકાઓને લીટી દોરીને જોડવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જોયું આવી રીતે નાની નાની રેખાઓ, નાના નાના ટપકાઓને લીટી દોરીને જોડ્યું, તો આપણું બટરફ્લાય પતંગિયું તૈયાર થઈ ગયું ને. હવે એની અંદર તમારે શું કરવાનું છે, તો રંગ પૂરવાનું છે. કલર પૂરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. જોયું આવી રીતે તમારે પણ રંગ પૂરવાના છે અને પતંગિયાને તૈયાર કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે હોમવર્કમાં જોઈએ. તમારી કેતન ચિત્રકલા બુકમાં પાના નંબર 37માં આપેલ ચિત્ર છે પતંગ. હવે આપણે હોમવર્કમાં જોઈએ. તમારી કેતન ચિત્રકલા બુકમાં પાના નંબર 37માં આપેલ ચિત્ર છે પતંગિયાનું. એમાં તમારે ચિત્રને પૂર્ણ કરવાનું છે અને રંગ પૂરવાનો છે. તમારે નોટબુકમાં પણ ચિત્ર દોરવાનું છે અને તેમાં પણ તમારે રંગ પૂરવાનો છે. તમારે કેતન ચિત્રકલા બુકમાં જે પતંગિયાનું તૂટક રેખાઓ દ્વારા ચિત્ર આપેલું છે એ ચિત્ર તમારે
લીટી દોરી પૂર્ણ કરવાનું અને એની અંદર તમારે રંગ પૂરવાનું. નોટબુકમાં પણ પતંગિયાનું ચિત્ર દોરવાનું છે અને એમાં પણ તમારે રંગ પૂરવાનો છે. થેન્ક યુ, બાય બાય.